बोलो स्वामी नारायण भगवान जय श्री नर नारायण देवनी जय श्री घनश्याम महाराज नी जय श्री लक्ष्मी नारायण देवनी जय श्री राधा कृष्ण देवनी श्री रामचंद्र भगवान की जय श्री नीलकंठ महादेव श्री विघ्न विनायक देवनी जय श्री कष्टभंजन देव की जय। सर्व अवतारना अवतारी परात्पर पूर्ण पुरुषोत्तम भगवान श्री स्वामीनारायण महाप्रभु, ये जे भगवान स्वामीनारायणे आ पृथ्वी लोको पर पधारी विश्वनु सौ प्रथम स्वामीनारायण मंदिर श्रीनगर कहता अमदावाद में बंधावी एमा स्वहस्ते पधरावेला महाप्रतापी श्री नरनारायण देवनी दिव्य छत्र छायानु आपणु श्री स्वामीनारायण मंदिर डेरीमठ मेलबर्न अने मंदिरना आ प्रथम वार्षिक पाटोत्सवना मंगल प्रसंगे पाटोत्सवना अंगभूत पंच दिनात्मक श्री हरि वन विचरण कथाना आजना आ त्रीजा दिवसे आपणी सभामां दिव्य रूपे विराजमान परम पूज्यपाद आचार्य महाराष्ट्री पूज्य लालजी महाराष्ट्री समग्र धर्मकुल सर्वे पूजनीय वडील ब्रह्मनिष्ठ संतो पाटोत्सवना सर्वे सेवाभावी यशस्वी यजमानश्रीओ तथा भगवत कथा में रुचि अने प्रीति वाला आप सौ भक्तजनों ने भाव थी जय स्वामीनारायण जय स्वामीनारायण। भगवान श्री हरिना आ पृथ्वी ऊपर आव्या पछीना चार दिव्य संकल्पो हता। ए संकल्पो हता देव मंदिरो बंधाववा, आचार्योनी स्थापना करवी, संतोनी परंपरा प्रवर्ततावी અને સદગ્રંથોની રચનાઓ કરાવવી અને ભગવાને આ ચારેય સંકલ્પોને બહુ જ ઉત્તમ રીતે પોતે આ લોકમાંથી મનુષ્ય લીલા સંકેલીને ગયા એ પહેલા પ્રવર્તાવ્યા અને ભગવાન શ્રી હરિને પ્રગટ પ્રતાપ કે આજે પણ એ પરંપરા એવી ને એવી દિવ્ય ને દૈદીપ્યમાન આ સત્સંગમાં પ્રવર્તી રહી છે। શ્રીજી મહારાજે પોતાની હયાતીમાં સ્વહસ્તે નવ નવ મહામંદિરો બંધાવી એમાં દેવો પધરાવ્યા અને પછી પરંપરા આજ દિન પર્યંત સુધી અવિરત ચાલી રહી છે।
એજ મહારાજની પ્રવર્તાવેલી પરંપરાનું આપણું આ મંદિર. ઘણી બધી રાહ જોયા પછી પ્રાપ્ત થયેલું મંદિર, ઘણા બધા સંઘર્ષોમાંથી, ઘણી બધી વિટંબણાઓ અને મહેનત એમાંથી પસાર થયા પછી પ્રાપ્ત થયેલું આપણું આ મંદિર. આ મંદિરના નિર્માણમાં ઘણા બધા ભક્તોએ, ભાઈઓએ, બહેનોએ, નાના નાના દીકરા દીકરીઓએ પોતાનું ધન, પોતાનું તન, પોતાનું મન, આ બધું જ જોડ્યું ત્યારે આવું દિવ્ય મંદિર આજે આપણને પ્રાપ્ત થયું છે. આ મંદિરે માત્ર કંઈ સિમેન્ટ કોન્ક્રીટનું, ઈંટ ચૂના કલર પથરાનું નથી, આ મંદિરે ભક્તોની શ્રદ્ધાનું છે, આ મંદિરે ભક્તોની સેવાનું છે, આ મંદિરે ભક્તોના સમર્પણનું છે. અને ભક્તોની શ્રદ્ધા, સેવા, સમર્પણ અને ભક્તિનું આ મંદિર છે ને, એટલે જ આ મંદિર આવું દૈદીપ્યમાન, આવું નૈમિષારણ્ય ક્ષેત્ર જેવું શાંતિદાયક, અક્ષરધામ જેવું કલ્યાણદાયક આપણને સૌને અનુભવાય છે. અને એવા મંદિરમાં બિરાજમાન સર્વોપરી અક્ષરધામાધિપતિ ભગવાન ઘનશ્યામ મહારાજ આજે જે આપણા મંદિરમાં બિરાજે છે, એ જ ભગવાન વર્ષો પહેલા આપણા સૌના કલ્યાણ માટે તીર્થોને તીર્થત્વ આપવા, ભૂલા પડેલાઓને સાચો માર્ગ બતાવવા, સાધકોને સાધનાની સિદ્ધિ રૂપ પોતાનું દર્શન અને અંતે મુક્તિ આપવા, વનની વાટે નીલકંઠ વર્ણી રૂપે પ્રભુ નિસરી ગયા છે. પુલાશ્રમમાં તપ કરી ભગવાન સૂર્યનારાયણ પાસેથી તીવ્ર વૈરાગ્યનું વર પ્રાપ્ત કરી બુટોલપુરમાં નગરમાં ન જ રહેવું આવો નિયમ ધારણ કરી અને હવે પ્રભુ આગળ ચાલ્યા છે. ગામ નગર શહેરોને વટાવતા, જ્યાં કોઈ સારું દેવસ્થાન તીર્થસ્થાન આવે એના દર્શન કરતા, ક્યાંક પોતાના પ્રતાપ વડે કરીને નવા નવા તીર્થોનું નિર્માણ કરતા પ્રભુ વનમાં આગળ ફરી રહ્યા છે. એવામાં એક વનમાં આવતા ભગવાન નીલકંઠ વર્ણીને પણ કંઈક અજબનું ખેંચાણ અનુભવાયું. જાણે કોઈ ભક્તની સાધના, કોઈ ભક્તનું તપ પ્રભુને પોતાની તરફ આકર્ષી રહ્યું છે. એક ઊંચો વિસ્તાર છે, ત્યાં એક વડલાનો વૃક્ષ દેખાય છે. વડલાના વૃક્ષની બાજુમાં એક નાની એવી ઘાસની બનાવેલી ઝૂંપડી, પર્ણકુટીર દેખાય છે. અને એ સ્થાન તરફ ભગવાનનું મન આકર્ષાયું છે. શાસ્ત્ર કહે છે ભગવાન અને ભક્તને લોખંડ અને લોહ ચુંબક જેવો સંબંધ છે. સાચા ભક્તનું હૃદય ભગવાન તરફ ખેંચાયા વગર રહે નહીં. ભાગવતમાં ગોપીઓની કથા આપણે સાંભળીએ છીએ, જ્યાં જ્યાં કન્યો હોય ત્યાં ગોપીઓ બધી ખેંચાઈ ખેંચાઈને જાય. અને સામે સાચા ભક્તની ભક્તિ અને શ્રદ્ધા એ આર્તનાદમાં જ્યારે પરિણામે એનું હૃદય, એનું રૂવાડું રૂવાડું જ્યારે પરમેશ્વરને ઝંખે અને પ્રભુને પોકારે, ત્યારે જગતનો નાથ ભગવાન પણ એવા ભક્તના સ્થાન તરફ ખેંચાય છે.
આજ એવું જ કંઈક ખેંચાણ ભગવાન નીલકંઠ વર્ણીને એ તળાવના કિનારે વડના વૃક્ષની બાજુમાં રહેલી પર્ણકુટીર વાળા સ્થાન તરફ ખેંચી રહી છે. નીલકંઠ વર્ણી ચાલતા ચાલતા એ સ્થાનની પાસે જ આવ્યા, ત્યાં જ વડના વૃક્ષના થડમાં એક યોગી બેઠા. કાશ્યંબર કહેતા ભગવા વસ્ત્ર ધારણ કર્યા છે, મસ્તક ઉપર જટા છે, શાંત મૂર્તિ છે, નેત્ર વિચેલા છે અને ધ્યાનસ્થ છે. નીલકંઠ વર્ણીએ જ્યારે યોગીને જોયા ને ત્યારે મૃગાજીન પર બેઠા આપરે માથે જટા મોટી છે નિશ પાપરે મૃગાજીન પર બેઠા આપરે માથે જટા મોટી છે નિશ પાપરે આચ્છાદને ડાકેલ કોપીન રે નથી તે પણ વસ્ત્ર નવીન રે દેહ વિના નથી બીજું પાસરે માઈક સુખથી છે ઉદાસ રે શાલ ગ્રામ પાઠ કરવાલી ધીરે એવા ગોપાળ યોગી ઉદાર રે તેને નાથે કરો નમસ્કાર રે તેવા ગોપાળ યોગી ઉદાર રે તેને નાથે ગોપાળ યોગીના આશ્રમમાં આવ્યા છે. આ ગોપાળ યોગી વર્ષોથી આવા ગાઢ જંગલમાં રહી સાધના કરે છે. અષ્ટાંગ યોગને સિદ્ધ કરેલા એ યોગી છે. યોગની સર્વે ક્રિયાઓના જ્ઞાતા છે. અરે સમાધિવાદી છે. વર્ષોથી વનમાં રહી યોગ અને સાધના વડે કરી ભગવાનની પ્રાપ્તિ કરવાનો દાખલો આ યોગી કરે છે. અને આજે જાણે એના વર્ષોની યોગ સાધનાને સફળ કરવાની હોય એમ ભગવાન નીલકંઠ વર્ણી ત્યાં પધાર્યા છે. દૂરથી યોગીને ભાવથી વંદન કર્યા છે. યોગીએ નીલકંઠ વર્ણીને જોયા. નાની એવી 13-14 વર્ષની એવી ઉંમર, પણ એમની દેહાકૃતિ, મુખનું તેજ, નાની ઉંમરમાં આવા તેજસ્વી યોગીને જોતા ગોપાલ યોગીને થયું કે આ કોઈ સામાન્ય મનુષ્ય નથી. પણ હજી એમને પ્રતીતિ કે ઓળખાણ થઈ નથી કે જેને મેળવવા માટે હું વર્ષોથી યોગ સાધના સાધુ છું એ યોગેશ્વર ભગવાન નારાયણ પોતે મારી સામે આજ ઊભા છે. સામસામા વંદન કર્યા, ભાવથી બેઠા. પૂછ્યું, યોગી ક્યાંથી પધારો છો? નીલકંઠ વર્ણી કહે છે, હિમાલયથી. હો છે હિમાલયથી? એ વનમાં, આવા ગાઢ વનમાં શું કામ આવ્યા છો? નીલકંઠ વર્ણીએ જવાબ બહુ સુંદર આપ્યો. ભગવાન મેળવવા ભટકીએ છીએ. જ્યારે નીલકંઠ વર્ણીએ ગોપાળ યોગીને કહ્યું ને કે અમે તો ભગવાન મેળવવા ભટકીએ છીએ, ત્યારે ગોપાળ યોગીને હૃદયમાં આનંદ થયો. ઓહો, તમે ભગવાન મેળવવા ભટકો છો તો હું અહીંયા ભગવાનને મેળવવા માટે તો આવી દ્રઢ યોગ સાધના કરું છું.
આપણા બંનેનો હેતુ એક છે. કહ્યું એક બીજાનું વૃતાંત રે, ત્યારે વાધિયું હેત અત્યંત રે. એકબીજાની વાત સાંભળી બંનેને એકબીજા પ્રત્યે હેત વધ્યું. જગતનો એક સામાન્ય નિયમ છે, એ નિયમ એવો છે કે એક સરખી વૃત્તિ વાળાને એકબીજા સાથે જલ્દી હેત થઈ જાય. તમે પ્લેનમાં ક્યાંક જતા હોય ને તમને પણ ચિત્ર દોરવાનો શોખ હોય, કોઈ સાવ અજાણ્યો માણસ તમારી બાજુમાં બેસે, પૂછતા પૂછતા ખબર પડે કે એને પણ ચિત્ર દોરવાનો બહુ શોખ છે, તો સાવ અજાણ્યા હોય પણ બંનેની રુચિ મળીને તો અજાણ્યા સાથે પણ હેત બંધાઈ જાય. નીલકંઠ વર્ણી પણ ભગવાન મેળવવા ઉત્સુક છે, ગોપાળ યોગી પણ ભગવાન મેળવવા ઉત્સુક છે. ગોપાળ યોગી કે તમે ભગવાન મેળવવા જો ભટકતા હોય તો કહે આપણે રહેશું બે મળી રે, આપણે બંને ભેગા રહેશું. તમારે ભગવાન મેળવવા છે, મારે ભગવાન મેળવવા છે, આપણે બે ભેગા રહેશું ને ભજન કરશું. ત્યારે નીલકંઠ વર્ણે કહ્યું વાત સાચી, આપણે બે ભેગા રહીએ પણ એક ભેદ. શું ભેદ? કહ્યું તમે ગુરુ ને હું શિષ્ય રે, આપો રૂડો મને ઉપદેશ રે. રહ્યા ગોપાળ યોગી ને પાસ રે, કર્યો યોગ શાસ્ત્ર નો અભ્યાસ રે. ભગવાન કે રહું ખરા પણ તમે તો વડીલ છો મારા, હું તો હજી બાળક છું. તમે મારા ગુરુ, હું તમારો શિષ્ય, આપણે બંને સાથે રહીને સાધના કરશું. ગોપાળ યોગીને પણ આ વાત ગમી. નીલકંઠ વર્ણીએ ગોપાળ યોગીને પોતાના ગુરુ બનાવ્યા અને ત્યાં રહીને યોગ કળા શીખ્યા. યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન અને સમાધિ, આ યોગના 8 પગથિયા ગોપાળ યોગી પાસે રહીને શીખે છે. નીતિ ધોતી બસ્તીની વિવિધ ક્રિયાઓ શીખે છે, નોળી શંખ પ્રક્ષાલનની ક્રિયાઓ યોગની કરે છે. અને નાનકડે એવા નીલકંઠ વર્ણીને એક વાર જે શીખવાડે, એક વાર સાંભળે છે જે હરે, શીખી કરી દેખાડે છે તે હરે. વળી શીખ્યા છે પ્રથમ પહેલે રે, તે પણ કરી દેખાડે છે લે રે. પહેલા શીખ્યા હોય એ અત્યારે કે તો યાદ રે, ખાલી એક વખત સાંભળે તો આવડી જાય. યોગમાં નીલકંઠ વર્ણીની આવી તત્પરતા અને આવું તત્કાળ યોગ થતો જોઈ ધીમે 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 ગોપાળ યોગીને અંતરમાં પ્રતીતિ થવા માંડી કે જે મારા શિષ્ય થઈને મારી સાથે રહે છે આ કોઈ પામર સામાન્ય મનુષ્ય નથી, આ જરૂર ભગવાન પોતે મારા શિષ્ય થઈને આવ્યા છે. જેમ જેમ દિવસ વીતતા ગયા તેમ તેમ ગોપાળ યોગીને નીલકંઠ વર્ણીમાં મનુષ્ય ભાવ ટળી અને આ પરમેશ્વર છે એવો ભાવ દ્રઢ થતો ચાલ્યો. ત્યાં રહે છે, યોગ કળા શીખે છે અને આમ કરતા કરતા તપ કરતા યોગ શીખતા નીલકંઠ વર્ણી 1 વર્ષ ગોપાળ યોગીને ત્યાં રહ્યા. એમ વીત્યું એ સ્થાન કે વર્ષ રે, કર્યું ગ્રથ પથયા કૃષ રે. ભગવાન નીલકંઠ વર્ણી કુલ 7 વર્ષ વન વિચરણ કર્યું. 7 વર્ષમાં લગભગ 14,000 કિલોમીટર નીલકંઠ વર્ણી યાત્રા કરી. પણ 7 વર્ષના વન વિચરણમાં એક સ્થાનમાં જો સૌથી વધુ ક્યાંય રહ્યા હોય તો એ ગોપાળ યોગી પાસે રહ્યા. એક ગોપાળ યોગી અને એક નીલકંઠ વર્ણી 12 મહિના સુધી ભગવાને ગોપાળ યોગી પાસે રહ્યા.
એ ગોપાળ યોગીનું ભાગ્ય કેવું, એમની સાધના ભક્તિ, ભગવાનને પામવાની, ભગવાનની સાથે રહેવાની, ભગવાનને રાખવાની શ્રદ્ધા ભક્તિ તપશ્ચર્યા કેટલી હશે કે ભગવાન એક વર્ષ સુધી એકલા ગોપાળ યોગીની સાથે રહ્યા. અને ગોપાળ યોગીને હવે અંતરમાં પ્રતીતિ થઈ ગઈ કે જેને હું મારો શિષ્ય માનું છું એ મારો શિષ્ય નહીં પણ એ સાક્ષાત ભગવાન પોતે મારું હિત અને શ્રેય કરવા મારા શિષ્ય બનીને મારા આંગણે આવ્યા છે. યોગ કલા પ્રભુ શીખી રહ્યા એટલે ભગવાને ગોપાળ યોગી પાસે રજા માંગી. હે ગુરુદેવ, હવે મને રજા આપો, આપે મને યોગ કળા શીખવી એટલે હું આપનો શિષ્ય થયો. અને ગુરુ શિષ્ય ન્યાયે મારે આપને ગુરુદક્ષિણા આપવી જોઈએ. હું આપને શું ગુરુદક્ષિણા આપું? ગોપાલ યોગીને અંતરમાં પ્રતીતિ થઈ ચૂકી હતી કે આ નીલકંઠ વર્ણી છે એ જ સાક્ષાત પુરુષોત્તમ નારાયણ છે. એટલે તુરંત નીલકંઠ વર્ણી પાસે ગોપાળ યોગીએ ગુરુદક્ષિણામાં કહ્યું કે હે પ્રભુ, વર્ષોથી હું મોક્ષ માટે જ આ સાધના કરું છું, આપ હું જાણી ચૂક્યો છું કે આપ કોઈ સામાન્ય મનુષ્ય નથી, આપ સાક્ષાત પુરુષોત્તમ નારાયણ પ્રભુ પોતે છો, આપ મારા ઉપર દયા કરો, મને દિવ્ય ગતિ આપો, મને આપના ધામમાં લઈ જાઓ, મારો મોક્ષ કરો. હવે આ લોકમાં રહેવાનું મારે બીજું કઈ કારણ નથી, પહેલા મારો મોક્ષ કરો અને પછી તમે અહીંથી જાઓ. અને ત્યારે ભગવાન નીલકંઠ વર્ણીએ ગોપાળ યોગીને જવાબ આપ્યો છે, ગુરુદેવ આપ યોગી છો, અષ્ટાંગ યોગને આપ સાધી સિદ્ધ કરી ચૂક્યા છો, જગતના કોઈ પણ પદાર્થમાં આપને મોહ નથી, વાસનાથી આપ મુક્ત છો, સંસારના કોઈ સુખની આપના અંતરમાં લાલસા નથી, પણ તોય ગુરુદેવ હું આપને મારા ધામમાં હજી લઈ નહીં જઈ શકું. કેમ? તો કે આપે મનુષ્ય દેહ ધારણ કર્યો છે પણ હજી સુધી પરોપકારનું કોઈ કામ કર્યું નહીં. સાધના ભક્તિ તો બહુ કરી, એક ભક્ત તરીકે, એક યોગી તરીકે આપ સર્વોચ્ચતાને અને શ્રેષ્ઠતાને પામ્યા, પણ ગુરુદેવ એક માણસ તરીકે હજી આપે કોઈ દિવસ પરોપકારનું કોઈ કામ કર્યું નહીં. ભગવાને આપણને માણસ બનાવ્યા છે, આપણા બધાનો પહેલો ધર્મ છે કે આપણે પહેલા માણસ બનવું અને પછીનું બીજું પગથિયું છે ધર્મવાન થવું, ધાર્મિક થવું, ભક્ત થવું. આ બીજું પગથિયું છે આપણા બધા માટે, પહેલું પગથિયું છે આપણે પહેલા માણસ બનીએ. આ જ વાતને ભગવાન સ્વામિનારાયણે આપણને શીખવાડી છે. પૂજ્ય આચાર્ય મહારાષ્ટ્રીએ તો આપણને સર્વેને એક બહુ સુંદર સૂત્ર આપ્યું છે, બી હ્યુમન ફર્સ્ટ ધેન બી રિલિજિયસ. પહેલા આપણે માણસ બનીએ પછી આપણે ધાર્મિક કે ધર્મવાન બનીએ. માણસ બનવું એટલે આપણામાં માણસાઈના ગુણ હોય. માણસાઈ એટલે નીતિ, દયા, પરોપકાર, સત્યતા, પવિત્રતા, પ્રામાણિકતા, આ માનવીય ગુણ છે. કોઈ પણ દેશમાં, કોઈ પણ ધર્મમાં, કોઈ પણ વિચારોને, કોઈ પણ રાજકીય વિચારધારાને માનનારો મનુષ્ય હોય એનામાં દયા હોવી જોઈએ, નીતિમત્તા હોવી જોઈએ, પ્રામાણિકતા હોવી જોઈએ, એનામાં પરોપકાર હોવો જોઈએ, એમાં સત્યતા હોવી જોઈએ, એનામાં પવિત્રતા હોવી જોઈએ. આપણામાં જો માનવીય ગુણો જ ન હોય અને પછી કદાચ ધર્મવાન ગમે તેટલા થવાનો આપણે પ્રયત્ન કરી શકીએ પણ માનવતા વગરનો ધર્મ એ શોભતો નથી. ઘણીવાર દુનિયામાં એવું જોવા મળે છે
કે માણસ ધર્મવાન તો બહુ હોય પણ સામાન્ય માણસાયથી એ રહિત હોય. ધર્મવાન બહુ હોય, ભક્તિ પણ ખૂબ કરતો હોય, પણ એનામાં ક્યારેક દયાનો અભાવ હોઈ શકે, એનામાં ક્યારેક નીતિમત્તાનો અભાવ હોય, એનામાં પ્રામાણિકતા ન હોય, તો માણસાઈ વગરની ધાર્મિકતા એ અશોભનીય છે. આપણે સૌ પ્રયત્ન કરીએ આપણા સૌના જીવનમાં પહેલા માણસાઈ આવે અને પછી આપણે સૌ ધર્મના માર્ગે ભક્તિના માર્ગે આગળ વધીએ. માણસાઈ એ પહેલું પગથિયું છે અને ધાર્મિકતા એ બીજું. પણ ઘણીવાર ઘણા ઘણા એટલી ઉતાવળમાં હોય છે ને કે કૂદકો મારીને બીજા પગથિયે પહોંચી ગયા હોય છે, પહેલું પગથિયું ચૂકી ગયા હોય છે. ભગવાન નીલકંઠ વર્ણી આ ગોપાળ યોગીના માધ્યમ દ્વારા આપણને સૌને શીખવે છે કે જીવનમાં દયા, પરોપકાર અને નીતિમત્તા કેળવજો. હાથ જોડીને કહ્યું છે, ગુરુદેવ આપે જીવનમાં હજી કોઈ પરોપકાર કર્યો નથી, પરોપકારનું કર્મ કર્યા વગર હું આપને ધામમાં નહીં લઈ જાઉં. ગોપાળ યોગી, પણ જંગલમાં હું શું પરોપકાર કરું? તો કે રાહ જોવો, કંઈક અવસર આવશે. ગોપાળ યોગી રાહ જુએ છે. થોડો સમય વીત્યો, એ જંગલમાં પોતાનું ગોધન કહેતા ગાયો લઈ અને ફરનારા જે ગોવાળો હતા, એ ગોવાળોને જંગલમાં રહેનારા હિંસક વાઘ, દીપડા આદિ પશુઓનો બહુ જ મોટો ભય હતો. જંગલમાં ગમે ત્યારે વાઘ, દીપડા, ચિત્તા આવીને એમના ગોધનને મારી નાખે. આથી દુખે થયેલા આ બધા ગોવાળો ગોપાળ યોગી પાસે આવ્યા. આવીને કહ્યું, મહાત્માજી તમે તો બહુ સિદ્ધ મોટા તપસ્વી છો, જ્ઞાની છો, જંતર મંતર તંત્ર ચમત્કાર તમને તો આવડે, અમારી ઉપર દયા કરો, કૃપા કરો, કઈ એવો ચમત્કાર કરો કે અમારી ગાયો, અમારા પશુઓનું રક્ષણ થાય. ગોપાલ યોગી કે ભાઈ એવું તો હું શું કરી શકું? ત્યારે જ નીલકંઠ વર્ણી આવ્યા. નીલકંઠ વર્ણી આવીને કહે છે, ગુરુદેવ આ તો બહુ સુંદર પરોપકારનો અવસર આપણને મળ્યો. ગુરુદેવ તમારી પાસે આ શંખ છે ને, ગુરુદેવ આ શંખ તમે વગાડો, આ શંખનો અવાજ એટલો પ્રચંડ અને ભયંકર થશે ને કે એનો અવાજ જેટલા જેટલા વિસ્તારમાં સંભળાશે એટલા વિસ્તારમાં ક્યારેય કોઈ જંગલી હિંસક પ્રાણી અહીંયા રહેશે નહીં. કહે માંબીયો તમે ગોવાળ રે, કરશે હરિ સહુની રખવાળ રે. કહે માંબીયો તમે ગોવાળ રે, કરશે હરિ સહુની રખવાળ રે. એમાં કહી લીધો શંખ હાથે રે, વજાડીયો છે તે યોગીનાથ રે. એમ કહી લીધો શંખ હાથે રે, વજાડીયો છે યોગીનાથ રે. જેટલામાં સંભળાણો શબ્દ રે, ભાગ્યા હિંસક તે મૂકી હદ રે. વળિયા વસતા જે વાઘ રે, તેણે પણ કર્યું વન ત્યાગ રે. જેટલામાં સંભળાણો શબ્દ રે, ભાગ્યા હિંસક ગોપાળ યોગી જે શંખ વગાડ્યો, શંખનો નાદ એટલો ભયંકર થયો કે શંખના અવાજથી એ જ્યાં પ્રદેશમાં અવાજ ગયો, બધા જ હિંસક પશુઓ એ પ્રદેશ છોડી અને ચાલ્યા ગયા. ગોપાળ યોગી જે વનમાં રહેતા હતા
એ વન અત્યારે સંતોના મત પ્રમાણે અત્યારે નેપાળમાં એ વન છે, અને એ વનમાં આજે પણ કોઈ હિંસક પશુ નથી. ત્યાં રહેનારા જે ત્યાંના લોકલ માણસો છે એ હજી એવું કહે છે કે વર્ષો પહેલાં કોઈ અહીંયા મહાત્મા રહેતા હતા, એણે શંખ વગાડ્યો તે અમારા જંગલમાંથી બધા હિંસક પશુઓ ચાલ્યા ગયા. આ કથા ગોપાળ યોગી નામના યોગી હતા, વર્ણી આવ્યા હતા, એ ત્યાં પ્રચલિત હજી નથી. પણ હા, ત્યાંના પ્રજામાં આ કથા પ્રચલિત છે કે કોઈ યોગી હતા અને એણે શંખ વગાડ્યો, ત્યારથી આ બધા પશુ અહીંથી જંગલી પ્રાણીઓ ચાલ્યા ગયા. ભગવાને એ વન નિર્ભય કર્યું. બધાએ ગોવાળો આવીને ગોપાળ યોગીને પગે લાગ્યા. એક પરોપકાર રૂપી કાર્ય જે બાકી હતું એ ગોપાલ યોગીને ત્યાં પૂર્ણ થયું. પછી તો ભગવાને એમની ઉપર કૃપા કરી, ગોપાળ યોગી પલોઠી વાળી યોગ સાધ્યો, પોતાના શરીરમાંથી યોગ કળા વડે કરીને પ્રાણ હૃદયાવકાશમાં ભેગો કર્યો, અને ત્યાંથી આ બ્રહ્મરંધ્રને તોડી અને પ્રાણને પરમાત્માના ધામ તરફ ગતિ કરાવી. પછી શ્રી કૃષ્ણ દેવ પ્રતાપે ગયા ગોલોકમાં યોગી આપે, અને દેહ છૂટ્યો, ભગવાનના ધામમાં ગયા. પણ હવેની વાત બહુ મજાની છે. પછી બ્રહ્મચારી નીલકંઠે કરી ક્રિયા તેની રૂડી પેઠે. ગોપાળ યોગીની અંતિમ ક્રિયા નીલકંઠ વર્ણીએ જાતે કરી છે. એકલા હો જંગલમાંથી લાકડા વીણી આવ્યા, લાકડાની ચિતા તૈયાર કરી, ગુરુદેવના દેહને વિધિ પ્રમાણે સ્નાન કરાવ્યું, ચંદનની અર્ચા કરી, ગોપાળ યોગીના પાર્થિવ દેહને એ લાકડામાં નીલકંઠ વર્ણીએ જાતે ગોઠવ્યો, અને પછી એને મુખાગ્નિ પણ નીલકંઠ વર્ણીએ પોતે આપી. 49 વર્ષના જીવન કાળમાં કોઈની પણ અંતિમ ક્રિયા ભગવાને એકલા કરી હોય તેવું એકમાત્ર સૌભાગ્ય આ ગોપાળ યોગીને પ્રાપ્ત થયું. રામાયણ કાળમાં પણ ભગવાન રામચંદ્રજી 12,500 વર્ષ મનુષ્ય રૂપ ધારણ કરીને આ લોકમાં રહ્યા. ભગવાનના પિતા હોવા છતાં પણ મહારાજ દશરથને મુખાગ્નિ ભગવાન ના આપી શક્યા. પણ ભગવાન રામચંદ્રજીએ જો કોઈને મુખાગ્નિ આપ્યો હોય તો એક ગિધરાજ જટાયુને. આજે ભગવાન નીલકંઠ વર્ણીએ ગોપાળ યોગીને પોતાના ધામની દિવ્ય ગતિ આપી છે, અને ત્યાંથી પછી પ્રભુ ગોપાળ યોગી પાસેથી અષ્ટાંગ યોગ શીખી એમને દિવ્ય ગતિ આપી, અને પછી પ્રભુ ત્યાંથી આગળ ચાલ્યા છે. વનના વાટે આગળ ચાલતા ચાલતા ભગવાનને હવે જવું છે પૂર્વ ભારતનું ઉત્તમ તીર્થ એટલે જગન્નાથપુરી. જગન્નાથપુરી ભગવાનને દર્શને જવું છે એટલે ત્યાંથી જગન્નાથપુરીની દિશા તરફ ચાલ્યા. ત્યાં ચાલતા ચાલતા રસ્તામાં વંગ નામનો દેશાયો. ગયા વંગ દેશમાં દયાળ, વંગ દેશમાં સિદ્ધ વલ્લભ નામે રાજા છે, અને આ સિદ્ધ વલ્લભ રાજાનું શિરપુર નામનું એક મોટું શહેર છે. ગયા વંગ દેશમાં દયાળ, ગયા વંગ દેશમાં દયાળ, આવ્યું શિરપુર શહેર વિશાળ.
ગયા પોતે ત્યાં અણઈ છાએ કારણ સિદ્ધ વલ્લભ ને જરાક વિવેકમાં ચૂક થયેલી. રાજા સિદ્ધ વલ્લભ બહુ ધર્મવાન હતા અને બહુ ધર્મવાન હોવાથી રાજા સિદ્ધ વલ્લભે પોતાના નગરમાં એક વિશાળ બગીચો રાખેલો. ત્યાં વિવિધ પ્રકારના વૃક્ષો ઓટલાઓ અને વળી પોતાના સૈનિકો નગરમાં ફરે. ફરતા ફરતા કોઈ પણ સાધુ સંન્યાસી ભગવાધારી શિરપુરમાં આવે એટલે રાજાના માણસો આદરથી પરાણે એમને ત્યાં વાટિકામાં બગીચામાં લાવીને રાખે. રાજા સિદ્ધ વલ્લભના મનમાં એવી સમજણ હતી કે જેટલું ભગવું એ બધુંય ભગવાન. રાજા સિદ્ધ વલ્લભને સંતો પર બહુ પ્રેમ હતો એટલે એના અંતરમાં એવી ગાંઠ વળેલી કે જેટલું ભગવું ને બધુંય ભગવાન. એટલે પોતાના નગરમાં જે કોઈ પણ ભગવાધારી હોય આ બધાને રાજા સિદ્ધ વલ્લભ પોતાની વાટિકામાં રાખે. રાજ તરફથી દરરોજ સવારે રાજા સિદ્ધ વલ્લભ ત્યાં આવે વાડીમાં. બધા સાધુ સંતો હોય એમને સર્વેને વંદન કરે, કોઈકની પૂજા કરે, સૌને કંઈક ને કંઈક મોટી મોટી ભેટ દક્ષિણાઓ ભોજન વસ્ત્ર આ બધું સૌને આપે. અને રાજા સિદ્ધ વલ્લભ અંતરમાં એમ માને કે હું ભાગ્યશાળી છું કે મને આ બધા સંતોના રોજ દર્શન થાય છે, આમને પૂજાનો મને લાભો મળે છે, એમની કૃપા આશીર્વાદ મને નિત્ય મળે છે, મારું બહુ મોટું સદભાગ્ય છે. આવું અંતરમાં માની અને રાજા સિદ્ધ વલ્લભ સત્પુરુષોને ભગવાધારી સંતોને સેવે. નીલકંઠ વર્ણી પણ ગામમાં આવ્યા. તપસ્વી હતા મસ્તક ઉપર જટા, તપના કારણે શરીર સુકાયેલું, તપસ્વી જેવો એનો દિવ્ય વેશ. એટલે તુરંત રાજાના જે માણસો હતા એમણે ત્યારે વર્ણી આવો આવો આપ રાજાની વાટિકામાં પધારો. નીલકંઠ વર્ણી કે અમારે ક્યાંય રાજા પાસે જવું નથી, અમે તો નગરમાં ફરતા નીકળ્યા છીએ, હમણાં ભિક્ષા લઈને ચાલ્યા જશું. તો કે ના, જો તમે નહીં આવો ને રાજાને ખબર પડશે તો રાજા અમને દંડ કરશે, માટે અમારે તમને લઈ જ જવા જરૂરી છે, દયા કરો કૃપા કરો આપ આવો અને આવો. પરાણે આ બધા નિમાયેલા સૈનિકો નીલકંઠ વર્ણીને વાટિકામાં લઈ ગયા. નીલકંઠ વર્ણીને રાજાના બગીચામાં જવાની કોઈ ઈચ્છા મરજી હતી જ નહીં, પણ આમણે એમ કહ્યું કે જો તમે નહીં આવો તો રાજા અમને દંડ આપશે. તે પરાણે અણઈચ્છાએ નીલકંઠ વર્ણીએ વાટિકા કહેતા બગીચામાં આવ્યા. બગીચામાં આવીને જોયું ત્યાં તો હજારોની સંખ્યામાં સાધુ સંતોના ટોળે ટોળા જોયા. કોઈને મોટી જટા છે, કોઈના હાથમાં મોટું ત્રિશુળ, કોઈના હાથમાં મોટો ચીપિયો, કોઈના મોટા કપાળમાં જાત જાતના ચાંદલા, કોઈની સાથે 5-25 ચેલા, કોઈને તો વળી 50-60 ચેલા. આવો આખો રસાલો રચાયો છે. રુચિરા નના
ભગવાન સ્વામિનારાયણ કેટલું વિચરણ કર્યું, હજારો ગામડા ફેર્યા, અને ભગવાન સ્વામિનારાયણે દરેક જીવને પોતાને જીવન જીવવાની શૈલી, પરમાત્માને પ્રાપ્ત કરવાની શૈલી એ મહારાજે રીત રિવાજ આપણને બતાવ્યા છે. એ પ્રમાણે આપણે સત્સંગમાં રહીએ અને વિશેષ સ્વામિનારાયણ ભગવાને બાંધેલી આ મર્યાદા, એ મર્યાદામાં રહીને ભગવાનનું ભજન કરીશું. મહારાજ આ દેહ છતાં દેહે આપણે અક્ષરધામમાં છીએ, પણ છતાંય આપણે ભગવાન સ્વામિનારાયણના વચન પ્રમાણે, આપના આપણા જીવના વિચાર પ્રમાણે કે મહારાજ અંત સમયે ભગવાન આપણને લઈ જાય તો જરૂર ભગવાન આપણને આ સિદ્ધાંત પ્રમાણે ભજન કરીશું, તો ચોક્કસ મહારાજ આપણને પોતાના ધામમાં લઈ જશે અને આપણને સુખ્યા કરશે. બસ આજના દિવસે ભગવાન સ્વામિનારાયણને પ્રાર્થના, આપને આપના પરિવાર ઉપર ભગવાન સ્વામિનારાયણ ખૂબ રાજી રહે એટલું કહીને વિરમું છું. જય સ્વામિનારાયણ. ખૂબ જ સુંદર સુંદર હરિ શ્રી હરિ વન વિચરણની કથા આપણે પૂજ્ય રામ સ્વામીના સુરીલા કંઠે સાંભળી રહ્યા છીએ. પૂજ્ય પીપી સ્વામીનો ખૂબ ખૂબ આભાર, આપણને સરસ રૂડા આશીર્વચન આપ્યા. લાસ્ટ યર આપણે આ વર્ષે જે મહેનત કરી આ મંદિર નિર્માણના કાર્યમાં બધા ભક્તોએ સેવા આપી એ સ્વામીએ ફરીથી યાદ કરી છે. અત્યારે પણ આપણે જોઈ રહ્યા છીએ આપણી કિચન ટીમ ખૂબ જ સુંદર મજાની સેવા દિવસ રાત કરી રહી છે. ટ્યુઝડે આપણે મેલબર્ન કપ ડે જે ફાઇનલ ડે છે આપણો પાટોત્સવનો, તેમાં અન્નકૂટ આપણે સરસ મજાનો મહારાજને ધરાવવાનો છે, તો એમાં ખૂબ જ સુંદર મજાની સેવા બધા ભક્તો આપી રહ્યા છે. અત્યારે આપણે કાર્યક્રમમાં આગળ યજમાનોને પહેરામણી લેવી છે અને આરતી મહાઆરતી કરવી છે. તો આપણે અહીંયા આપણી પાસે મિત્તલભાઈ ગાંધી હાજર છે, કથાના યજમાન. જયદેવભાઈ જોશી રાધાકૃષ્ણ દેવરામ પરિવાર વાઘાના યજમાન, એમના પિતાશ્રી કનૈયાલાલ જોશી, બ્રધર અનિરુદ્ધભાઈ જોશી અને એમના સન છે તીર્થભાઈ જોશી. તો એ બધાનો પણ ખૂબ ખૂબ આભાર છે. બધાને આપણે આહુત કરીશું, આગળ આવજો અને બાપા મનુબાપા ના હસ્તે પહેરામણી સ્વીકારજો. આવજો કનૈયાલાલ જોશી. થેન્ક યુ સો મચ સર, વી રિયલી એપ્રિશિએટ યોર હેલ્પ એન્ડ સપોર્ટ. આવજો મિત્તલભાઈ ગાંધી. હિતેશભાઈ પટેલ ફુલહારના યજમાન, ખૂબ ખૂબ આભાર. તમારી કિચનમાં સેવા પણ હંમેશા ખૂબ જ સુંદર હોય છે. થેન્ક યુ સો મચ મિત્તલભાઈ. ખૂબ જ સુંદર મજાની સેવા આપણા યજમાનો આપણને આપી રહ્યા છે. આપણું આ વર્ચ્યુઅલ સેલિબ્રેશન ઇવેન્ટ છે, છતાં પણ બધા જ યજમાનો આપણને ખૂબ જ સપોર્ટ અને અકોમોડેટ કરી રહ્યા છે. એમના શેડ્યુલમાં આપણે કહીએ એ પ્રમાણે વન બાય વન આવતા હોય છે. લિમિટેડ નંબર્સની અત્યારે આપણે જે રિસ્ટ્રિક્શન છે તો એ ફોલો કરતા હોય છે. હવે આપણે આરતી તરફ વધીશું, તો દરેક યજમાનોને વિનંતી છે આગળ આરતી માટે પધારશો પ્લીઝ. ત્યારબાદ આપણે કહૂટ ક્વિઝ રમવી છે. નાના બાળકો અહીંયા સત્સંગનું જે લર્ન કરતા હોય છે એમના ક્લાસીસમાં ભગવાન ઘનશ્યામની જે લીલાઓ એ લોકો સાંભળતા હોય છે એના ઉપર આપણે એક ક્વિઝ તૈયાર કરેલી છે. તો આના પછી આપણે ક્વિઝ તરફ જશું. તો પ્લીઝ બધા વ્યુઅર્સ જે હોય એ પ્લીઝ સ્ટે ઓનલાઈન.
હિતેશભાઈ આરતી માટે, મિતલભાઈ આવી જજો. સદગુરુ સ્વામી પ્રભુ જય, સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ, સહજાનંદ દયાળુ બળવંત બહુ નામી, પ્રભુ જય સદગુરુ સ્વામી. ચરણ સરોજ તમારા વાંદો કર જોડી, પ્રભુ વાંદો કર જોડી. ચરણે શીશ ધરાથી, ચરણે શીશ ધરાથી દુઃખ નાખ્યા તોડી, પ્રભુ જય સદગુરુ સ્વામી. નારાયણ નર ભ્રાતા દ્વિજ કુળ તનુ ધારી, પ્રભુ દ્વિજ કુળ તનુ ધારી. પામર પતિ તયો ધાર્યા, પામર પતિ તયો ધાર્યા અગણિત નર નારી. પ્રભુ જય સદગુરુ સ્વામી, ગુરુ સ્વામી નૌતમ લીલા કરતાય વિનાશી, પ્રભુ કરતાય વિનાશી. અડસઠ તીરથ ચરણે, અડસઠ તીરથ ચરણે કોટિ ગયા કાશી, પ્રભુ જય સદગુરુ સ્વામી. પુરુષોત્તમ પ્રગટનો જય દર્શન કરશે, પ્રભુ જય દર્શન કરશે. કાળ કર્મથી છૂટી, કાળ કર્મથી છૂટી કુટુંબ સહિત તરશે, પ્રભુ જય સદગુરુ સ્વામી. આયવસર કરુણા નિધિ, કરુણા બહુ કીધિ, કરુણા બહુ કીધિ. મુક્તાનંદ કહે મુક્તિ, મુક્તાનંદ કહે મુક્તિ. સુગમ કરી સિદ્ધિ, પ્રભુ જય સદગુરુ સ્વામી. જય સદગુરુ સ્વામી, પ્રભુ જય સદગુરુ સ્વામી. સહજાનંદ દયાળુ, સહજાનંદ દયાળુ બળવંત બહુ નામી, પ્રભુ જય સદગુરુ સ્વામી. દેવ વંદનમ મહાર્દિકમ મહાર્દિકમ સમર્પયામિ. ઘનશ્યામ મહારાજની જય. દરેક વ્યુઅર્સને વિનંતી છે, થોડો ટાઈમ આપશો. આપણી આઈટી ટીમ કહુત ક્વિઝ માટે સેટઅપ કરી રહી છે, તો પ્લીઝ સ્ટે વિથ અસ એન્ડ વી વિલ સ્ટાર્ટ ધ ક્વિઝ સૂન.
I hope you are all viewing our screen. You can see the game pin number on your screen. Now, before we start the quiz, let's just run through how it works. So first of all, you will see a code. You'll have to go to Kahoot.it on your phone. So open up a browser and go to Kahoot.it. You can see our YouTube channel. Hopefully you can see the pin code. First of all, you have to go to Kahoot.it on your mobile phone. Okay, I've got Divya online. Mahi is in. Very good. Okay, more kids. Where are you guys? Mahika is in. Jay is online. I think all the kids have played Kahoot in their online learning session, so they are smarter than me. Haley is in. Great going so far, guys. Very Sham. Mahi. Okay, Mahika is there. Okay. Sham is here now. Welcome, Sham. Okay, Varsha. Okay, that must be another Mahi. Divya is in. Okay. Do we have Tanay? Tanay? Okay, Kahoot.it. Please go to your web browser and open up www.kahoot.it and enter the game pin number that appears on our YouTube channel. Okay. You could change your bottom name if you like. Okay, that's fine. The IT team is saying that. Please go ahead. Okay, we are waiting for maybe 5 more minutes or 2-3 more minutes. Let's see if more people can join. Okay. Interesting name there, Mahika Mother Earth. Dharti Mata Apri Mata Che. તો આપણે રિસ્પેક્ટ રાખીએ અને એમને યાદ કરીએ. ઓકે, વી ગોટ 7 kids ઇન સો ફાર. ઓકે, ભાવિક સોંગરા ઇઝ ઓનલાઈન. વેલકમ ભાવિક. વીલ પ્રોબ્લી વેઇટ ફોર અ કપલ ઓફ મોર મિનિટ્સ. Kids are all very excited. They have been asking about this quiz the whole day. Okay, thanks for your patience, guys. We are still trying to do fine-tuning. It's going to be exciting and
very challenging game it looks like. Okay, we're waiting for a couple of more participants. Okay, we've got very funny participant there, Karnavati Dabeli. Welcome, Karnavati Dabeli. It's mouth watering. Okay. Okay, we're waiting for another couple more minutes. So please bear with us. I hope you have done your revisions, guys, from your Bal Sabha course. Smith is online. Welcome, Smith. Okay, we got another interesting candidate here. Champ. Okay, we'll just say Champ. Chodu. And we got an Arjun here, Vada Pav. I hope you are having fun already, kids. You'll get to eat this stuff on Tuesday, hopefully. Okay, we've got amazing response so far. We've got 16 participants already. Krish is online. We got Chotu and Motu. We got Sahajanandi Singh, Karnavati Dabeli, Arjun Vada Pav. Okay, it's going to be very fun feel and interesting session here. Okay, I think we've got 15 candidates and I probably think that's probably it. Please bear with us. Okay, guys, just one more minute. Let's just wait for a mystery candidate if that comes. I think all the kids know what to do in this Kahoot quiz. So we are all just waiting for the questions to come up. S is online. S. Okay. All the kids are ready to go. So let's just hit the start button now. Please. Now you know every question. I'll take 5 seconds to read. In which city Ghanshyam Maharaj was born? Ghanshyam Maharaj no janma kaya shahar ma thayo hato? Red Amadiya, blue Ayodhya, orange is Chappaiya, and green is Itar. You got 4 options, guys, on your screen. Red Amadiya, blue Ayodhya, orange Chappaiya, green Itar. We've got 8 answers so far. 10, 5, 4, 3, 2, 1, finished. Okay, we've got 12 people got the right answers. Excellent performance, guys. Let's go to the next screen. Okay, we've got Divya is the highest score getter at the moment. So just remind you guys, the quickest you put the answer in, you get more marks. So Divya was the fastest to put the answer. Let's go to the next question. Okay, next question is, who was the Lord Swaminarayan's guru? Swaminarayan Bhagavan na guru kon hata? Answer.
रेड में रामानंद स्वामी, ब्लू गोपाळानंद स्वामी, ऑरेंज मुक्तानंद स्वामी एंड ग्रीन नित्यानंद स्वामी। भगवान स्वामीनारायण ना गुरु कौन हता? रामानंद स्वामी रेड, ब्लू गोपाळानंद स्वामी, ऑरेंज मुक्तानंद स्वामी एंड ग्रीन नित्यानंद स्वामी। 5, 4, 3, 2, 1 लेट्स गो। ओके रामानंद स्वामी, वी गॉट 9 पीपल गॉट राइट आंसर, एक्सलेंट। लेट्स सी द स्कोर बोर्ड, लेट्स सी। ओके सहजानंदी सिंह हैज कम अप टू द टॉप विद 1870 एंड मोटू इज सेकंड ऑन 1698, एक्सलेंट। लेट्स गो नेक्स्ट, हेली 1646। क्वेश्चन 3, व्हाट इज द बर्थ डेट ऑफ घनश्याम महाराज? घनश्याम महाराज की जन्म तारीख शू छे? डेट ऑफ बर्थ घनश्याम महाराज की 4/4 of the April 1782, 2nd of April 1781 is blue, orange is 3rd of April 1782 and green is 1st of April 1781, red is 4th of April 1782, blue 2nd of April 1781, orange 3rd of April and green 1st of April. Okay, let's show the answers please. So the answer was 3rd of April 1782. Only 2 people got right. Okay. Jay has come up on top. Jay, that must be a guesswork. Dabeli was on 1983 and Sahajanandi Singh 1870. Excellent. Next question. What was the name of Ghanshyam Maharaj's Babi, sister-in-law? Ghanshyam Maharaj's Babi nu naam shu hatu? Ghanshyam Maharaj's Babi nu naam red ma Suhasini Babi, blue ma Subhadra Babi, orange ma Rukmani Babi and green is Sumitra Babi. Guys, this is a very simple question. We can see a beautiful picture. Ghanshyam Maharaj stealing Babi's ring. Red is Suhasini Babi, blue is Subhadra Babi, orange is Rukmani Babi and green is Sumitra Babi. 5, 4, 3, 2, 1 finished. The correct answer is Suhasini Babi. 11 people got correct. Unfortunately, 3 people got wrong. Let's see the answers. Looks like Jay is still on the top, 2821. Well done, Jay. Karnavati is 2613 and Dabeli is 2548. Beautiful going. Let's keep going. Question 5, what is our main sampradaya? Apro mool sampradaya shu che? What is our main sampradaya? Red is Ramanuj, blue is Uddhav, orange is Vallabh, green is Ramanandi. Okay, guys, you've got 15 more seconds to go. Red is Ramanuj, blue is Uddhav, orange Vallabh, and green is Ramanandi. Okay, it's pretty easy question, but let's see how we go. Maybe not easy for the kids, okay? Let's see the answer. Correct answer, Uddhav Sampradaya. 12 got correct. Very well done. And Jai is still on top, Karnavati heading number 2, Haley is on 3, well done Haley. Okay, let's keep going, next question. What was age of Ghanshyam Maharaj when he left his house? Ghanshyam Maharaj kitla varshna hata jare emne ghar chhodyu? Okay, red is 11, blue is 18, orange 21, green 13. Pretty simple. क्वेश्चन आपणे सुंदर मजानो नीलकंठ वर्णी भगवाननो पुलहाश्रममां तप करे छे ए पिक्चर जोई रह्या छे। ओ आई थिंक यू गाइज आर नॉट एबल टू वॉच द पिक्चर ऑन यूट्यूब चेनल। 2, 1, 0 आंसर इज 11। 8 पीपल गॉट करेक्ट, वेल डन टू दोज हु गॉट राइट। 11 वर्षना हता त्यारे घनश्याम महाराजे घर छोड़ीने तप करवा निकड़ा। जय स्टील टॉपिंग अप विथ 444, ब्रिलियंट नंबर। हेली इज ऑन 4111 एंड सहजानंदी सिंह 3730। दिव्या हैज कम अप एट नंबर 4। लेट्स गो नेक्स्ट क्वेश्चन 7, व्हाट इज द नेम ऑफ आवर प्रेजेंट आचार्य महाराज श्री? अपना अत्यारना हयात आचार्य महाराज नु नाम शू छे? रेड नन ऑफ दैट, ब्लू इज श्री वजेंद्र प्रसाद जी महाराज पांडे, ऑरेंज इज श्री तेजेंद्र प्रसाद जी पांडे एंड ग्रीन इज श्री कौशलेंद्र प्रसाद जी महाराज। अपना करंट आचार्य नु नाम शू छे? वी गॉट 4 ऑप्शंस। 5, 4, 3, 2, 1 गो। ग्रीन महाराज श्री कौशलेंद्र प्रसाद जी महाराज। 8 पीपल गॉट राइट।
Let's see the question and the answers. Let's see who's at the top. Jai is at 5219. Haley at 4914. Karnavati 4401. Divya 4377. Mahi has come up on top five. So she's going to now come close to top. Double points now. Which dharma is considered the greatest in scripture? Shastroma kayo dharma mahan ganayo che. Red is manav dharma. Blue is satya dharma. Orange is Ahimsa Dharma and green is Hindu Dharma. Which Dharma is considered the greatest in scriptures? It's a bit difficult questions for the kids. It's a bonus question. You get double points. Red is Manav Dharma, orange is Ahimsa, blue is Satya Dharma and green is Hindu Dharma. Think about it, guys. No need to rush. Think about some clues. Zero. Okay. Ahimsa Parmo Dharma. Number four. Mahabharat nu apne khabar che. Answer next. Divya has come up on top. Well done, Divya. 5, 6, 4, 7. Got the double point. Mahi at number two. Jai is on number three. Haley number four. Doing well. Go to next. Okay. Question number nine. What was Swaminarayan Bhagwan's childhood name? Bhagwan nu baalpan nu naam shu hatu? Very easy question, guys. Red Hari Krishna Maharaj. Blue Sahajanand Swami. Orange Nilkanth Bhagwan. Green Ghanshyam Maharaj. It's a little bit tricky. Let's see how you go. Bhagwan nu baalpan nu naam. Blue ma Sahajanand Swami che. Orange ma Nilkanth Bhagwan. Red ma Hari Krishna Maharaj. Green ma Ghanshyam Maharaj. 5, 4, 3, 2, 1, go. Green Ghanshyam Maharaj. 13 people got right. Well done to all. Brilliant answer. Okay, let's see the scoreboard. Divya is heading the chart at 6387. Mahi is on fire. She's number 2, 6155. Jay is 5999. Okay, Jay and Haley are hanging in there. Let's see, number 10. How many names did Markandeya Muni give to Lord Swaminarayan? Markandeya Muni e Bhagwan Swaminarayan ne kitla naam apya? Red is 5, blue is 4, orange is 11, green is 8. Markandeya Muni e Bhagwan ne kitla naam apya? 4, 5, 8 ke 11. 5, 4, 3, 2, 1, 0. Let's check out the answers. Only 7 people got right. Okay, 7 people got right. Divya is heading the chart. He's on fire. 7132. Mahi is 6918. Haley has come up 6527. And Jay and Smith are number 4 and 5. Brilliant work, guys. 11. Which temple Lord Swaminarayan has first built? Bhagwan Swaminarayan ne pehlu mandir kya bandhyu hatu? Simple question. Let's go. Blue Gadripur, green is Vartal, orange is Moody, red is Ahmedabad. Which temple Lord Swaminarayan had built very first? Bhagwan ne pehlu mandir kya bandhyu hatu? Kaya city ma? Green Vartal, blue Gadripur, red Ahmedabad, orange Moody. 5, 4, 3, 2, 1, 0. What happened there? Okay, Divya is on 7870, Mahi on place number 2, Haley on place 3. Great going there. Question 12. Which is the 6-lettered Mahamantra? Sadakshari Mahamantra kayo che? 6-letter Mahamantra. Sriji Maharaj is red, blue Swami Narayan, orange Narayan Muni, green is Nilkanth Varni. Sadakshari Mantra, guys. Come on, kids. Red Sriji Maharaj, orange Narayan Muni, blue Swaminarayan, green Nilkanth Varni. 5, 4, 3, 2, 1. Swaminarayan Bhagwan is the right answer. Divya is on top, 8608. Mahi on second, 8416. Haley number 38175. Divya has the highest answer streak of 9. Brilliant going, Divya. 9. Constant right answers. How many shlokas are there in Shikshapatri? Shikshapatri ma kul kitla shlok che? Blue is 112, green is 208, orange is 108, and red is 212. Come on, kids.
શિક્ષાપત્રીમાં કેટલા શ્લોક છે, ટોટલ નંબર ઓફ શ્લોક્સ ઇન શિક્ષાપત્રી. રેડ ઇઝ 212, દેન બ્લુ 112, 108 ઓર 208, 4, 3, 2, 1, 0. લેટ્સ સી ધ આન્સર્સ. 212 ઇઝ ધ રાઇટ આન્સર. લેટ્સ ચેક આઉટ ધ સ્કોર્સ. Okay, Divya is on top still, Mahi and Haley, and then Smith has just come up. Well done, Smith. How many brothers did Bhagwan Swaminarayan have? Bhagwan ne kitla bhai hata? Simple question, guys. 4, 1, 3 or 2? 1, 2, 3, 4. Bhagwan Swaminarayan ne kitla bhai hata? Come on. સિમ્પલ ક્વેશ્ચન, સ્વામિનારાયણ ભગવાનને કેટલા ભાઈ હતા? ક્વેશ્ચન ઓલ ગોટ રાઇટ. 2, દિવ્ય ઇઝ ઓન ટોપ 10,000, હી હેઝ હિટ ધ 10,000, એન્ડ માહી એન્ડ હેલી 3 ઇન અ રો ફોર દાબેલી. બ્રિલિયન્ટ વર્ક દાબેલી. હુ ઇઝ ધ કુળદેવ ઓફ ધર્મદેવ? ધર્મદેવ ના કુળદેવતા કોણ છે? આપણું જે ધર્મ કુળ છે એના કુળદેવતા કોણ છે? દેટ શુડ બી ધ રાઇટ ક્વેશ્ચન. મહાદેવ, હનુમાનજી, ગણપતિજી, કૃષ્ણ ભગવાન, ધર્મકુળના કુળદેવતા કોણ છે? ફાઈવ, ફોર, થ્રી, ટુ, વન. હનુમાનજી ઓલ ગોટ રાઇટ આન્સર. બ્રિલિયન્ટ વર્ક કિડ્સ. નાવ દિવ્ય, માહી, હેલી, સહજાનંદી સિંહ હેઝ કમ અપ. Okay, brilliant going there. Question 16, where did Swaminarayan Bhagwan write Shikshapatri? Bhagwan e Shikshapatri kya lakhi hati? In which city? Vartal, Junagadh, Lodge, Gadpur. The IT team is saying that Bhagwan wrote Shikshapatri in Melbourne. Okay, kids, what do you think of that? Where did Swaminarayan Bhagwan write Shikshapatri? Vartal, Junagadh, Lodge, Gadpur. Okay, Vartal is the right answer. Only one got incorrect. Let's check out the scores. Mahi is on fire. She has a streak with 13 correct answers in a row with 11,268. Divya and then Haley, Sahajanandi C and then Jay. Question 17. We are going close to the end. What is Ghanshyam Maharaj's surname? Maharajni surname shu chhe? Saryupari, Pandey, Tiwari, Brahmin. What is Ghanshyam Maharaj's surname, guys? Saryupari, Pandey, Tiwari and a Brahman. Think about our guru. Correct answer, Pandey. Everyone got right. Brilliant. Mahi is on top. Haley has just come up. Divya is number 3. Sahajanandi Singh and Dabeli are following them closely. Number 18. 3 more questions. What is this Ghanshyam Maharaj's parents' name? Bhagwan na mata pitanu naam shu hatu? Very quick. Ramcharan Sitaram, Ram Pratap ji, Suvasini mata, Vashram ji, Sudri mata, Dharmadev Bhakti mata. Come on, guys. Ghanshyam Maharaj na pitanu naam shu hatu? This question should finish now in 1 second. It's still going. We got 11 answers so far. 5, 4, 13, all got right. Okay, who got the quickest? Okay, Mahi is on top, Haley second, and Sahajanandi Singh is number 3, the dark horse. Number 19, what is the childhood name of Gopalanand Swami? Gopalanand Swami nu baalpan nu naam shu hatu? Guru Gopalanand Swami, Mukundas, Ladudan Gadvi, Kushal Bhatt, ke pachi Dinami Sharma. Very, very simple question. Guru Gopalanand Swaminu childhood nu naam shu hatu, guys? Come on. Mukundas, Ladudan Gadvi, Kushal Bhatt, Dinami Sharma. 11 answers already. We got 4 more answers to go. Okay. Kushal Bhatt is the right answer. Let's check out the scoreboard. Mahi is on top. Haley is number 2. And Divya has come up number 3. Then Dabeli and Karnavati are running 4th and 5th. 3 in a row for Divya. Number 20 and last question. Who was the younger brother for Lord Sri Swaminarayan? Bhagwan Swaminarayan younger brother nu naam shu hatu, guys? Ram Pratap Bhai, Charamji Maharaj, Mancharamji Maharaj, ke Nandramji Maharaj? Youngest brother નું નામ શું હતું ઘનશ્યામ મહારાજના?
राम प्रताप जी, इच्छाराम जी, मंशाराम जी के नंदराम जी. 10 answers already. We got 6, 5, 4, 3, 2, 1, and finished. We have come to an end. Ichara Maharaj, correct answer next. Okay, let's check out the final answers. Number 3 is Divya. Congratulations, 18 out of 20, 13,000 points. Haley is on number 2, 13,900. And our superstar today, Mahi Patel, got number 1 at 14,183, 19 out of 20. Very well done. All the kids, brilliant. Karnavati and W on 4 and 5. Excellent, great going. Congratulations to our winners and all the...